નમસ્કાર મિત્રો, બાપા સીતારામ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો દરેક મિત્રોને આજે જણાવવાનું કે આજે એક કિસ્સો ફ્રોડનો મારી સામે આવ્યો હતો, એટલે તમને વાત કરું છું કે આપણે ઇન્સ્ટા ને ફેસબુક ને એના સોશિયલ મીડિયાનો આપણે યુઝ કરતા હોય છે, તો એમાં આપણા જે ફેસબુક ને ઇન્સ્ટામાં આપણા જે ફોલોવર્સને આપણા ફ્રેન્ડ હોય, જે આપણા ક્લોઝ ફ્રેન્ડ હોય છે બધા, એની સાથે આપણે ચેટ ને આનતેન કરેલું હોય, લાઈક કરેલું હોય, એટલે એ લોકોને થોડો ઘણો અંદાજ આવી જાય કે કોણ કોનું ફ્રેન્ડ છે. અને એને તો શું, દાખલા તરીકે આપણા 150 ફ્રેન્ડ હોય તો 150 ફ્રેન્ડમાંથી એ 150ને મેસેજ મોકલે, એમાંથી એક જણ ટાર્ગેટ થઈ જાય તો એના માટે તો દિવસ સફળ થઈ જાય. તો એ શું કરે કે આપણું ઇન્સ્ટા હોય કે આપણી ફેસબુક હોય, બરાબર, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, સેમ ટુ સેમ આપણું જેવું એકાઉન્ટ હોય ને, પ્રોફાઇલ હોય કે આપણે જે વિગત નાખી હોય એવું, સેમ ટુ સેમ એ લોકો એકાઉન્ટ બનાવે પહેલાં, તમામ માહિતીનું આમ એકદમ આબેહૂબ પ્રોફાઇલ બોફાઇલ બનાવી નાખે. પછી આપણને મોસ્ટલી લેટ નાઇટમાં મેસેજ એ લોકો કરે, એટલે આપણે બહુ એમાં આમ મોટાભાગે દિવસે હોય તો આપણું થોડુંક ધ્યાન હોય, ઓલું લેટ નાઇટમાં મેસેજ હોય તો આપણે શું કહે, કાં તો ઊંઘમાં હોય ને કાં તો પિક્ચર એન્ડ ઉપર હોય ને, આ બધા લોકોના ટાર્ગેટ હોય એવા બધા, એટલે લોકો લેટ નાઇટમાં તમને મેસેજ કરે. અને મેસેજમાં આપણી સાથે આપણા મિત્ર, કારણ કે એને આપણા મિત્રની ફેસબુકની આઈડી બનાવેલી હોય કે ઇન્સ્ટા બનાવેલું હોય, એટલે આપણે હાઈ કે એવું મોકલી, કેમ છો ને, શું કરશો ને, તો એ તો વાતો શરૂ થઈ જવાની છે. પછી એ થોડી ઘણી સિરિયસલી વાત કરે કે હું અત્યારે તકલીફમાં છું ને, કેમ છે મિત્ર, મારે જ બધું સારું છે. પછી છેલ્લે તમને એમ કહે કે તો પછી મને ઓનલાઈન થોડાક પૈસા તું નાખ, અને મારે એક મિત્રને દેવાના છે તો તું આમાં નાખી દે, બરાબર, અને પછી મને સ્ક્રીનશોટ મોકલી દેજે. એટલે આપણે શું કરવાનું, આપણા મિત્ર નંબર તો આપણામાં સેવ જ હોય, એટલે એ પાછો બીજો નંબર આપણને આપે કે ભાઈ આને આને દેવાના છે, એટલે જ આપણે રહી એને વાત કરીએ, એટલે એ એનો પોતાનો નંબર આપે. કારણ કે જો મિત્રનો નંબર હોય તો આપણને ખબર પડી જવાની, એટલે એ આપણો મિત્ર થઈને વાત કરતો હોય એટલે આપણને ખ્યાલ ન આવે, એટલા માટે થઈને એમ કે મારે એક મિત્રને કે કોઈ સગાવાલાને દેવાનો છે, એટલે હું તને આ નંબર નાખું ને એમાં તું પૈસા નાખી દેજે, અને પછી તું મને સ્ક્રીનશોટ મોકલી દેજે કે ગમે એક્સ વાય ઝેડ. એટલે આપણે શું કરવાના છે, ભાઈ આપણો ક્લોઝ ફ્રેન્ડ હોય એ 150 આપણા જે એપ ઇન્સ્ટામાં કે એફબીમાં જે ફ્રેન્ડ હોય, બરાબર છે, એમાંથી જે ક્લોઝ ફ્રેન્ડ હોય એ જ રિપ્લાય હારે આપવાનો હોય, બાકી બધાને તારે કેન્સલ થઈ જવાનું હોય. તો આવી રીતે એ ફ્રોડ કરતા હોય, અને પછી આપણે એને પૈસા નાખી દઈએ એટલે એ એના ખાતામાં વહી જતા હોય, બરાબર છે, આપણા પૈસા ટ્રાન્સફર થઈને એના ખાતામાં વહી જતા હોય છે. તો આવી રીતે એ લોકો આપણી સાથે ફ્રોડ કરતા હોય છે, એટલે ઘણી વખત આપણે ઉતાવળ આવું કરતા હોય છે. અને બાકી બધાને તો ખ્યાલ જ છે કે અત્યારે તમે કોઈ પણ માહિતી જે છે એ માહિતી બને ત્યાં સુધી લિંક હોય, એ લિંકની ઉપર આપણને ખબર જ હોય કે આ વેબસાઇટ આપણી પરફેક્ટ છે, તો જ બાકી ખોટા ચાળા ન કરવા બને ત્યાં સુધી, કોઈ લિંક ને અડવું ને બધું ઓછું રાખવાનું બને ત્યાં સુધી, જો નોલેજ ખબર ન પડતી હોય તો. અને કોઈને ઓટીપી કે આપતી કે એ વસ્તુ ન આપવી જોઈએ, અને લાલચમાં ન આવી જવું જોઈએ. મેં આજે વિડીયો એક મૂક્યો છે કે ભાઈ લાલચમાં અથવા આપણને સગવડતા માટે આપણને ક્યારેક એવું થતું હોય કે હાલો ને આપણે કરીએ, હવે ખાલી 10 રૂપિયાની એપોઇન્ટમેન્ટ માટે ટીમ બી જે હોસ્પિટલ છે, માનવ ટ્રસ્ટ છે, બરાબર છે, એ ટ્રસ્ટની હોસ્પિટલ માટે ખાલી એક એને પેજ બનાવેલો, ભાઈ કોઈને અહીંયા કેસ લખાવ હોય તો આ લિંક ઉપર, એ લિંકને ક્લિક કરી કે ભાઈ 10 રૂપિયા આપો, એટલે 10 રૂપિયા આપણે આપીએ એટલે એ આપણી માહિતી એક્સેસ કરી લે બધી, અને પછી આપણા પૈસા રફુ ચક્કર 10 રૂપિયામાં. તો આવું બધું થાય તો ખ્યાલ રાખજો, કોઈ પણ મિત્ર વાત કરે ઇન્સ્ટામાં કે એફબીમાં કોઈ પણ, તો પહેલાં એને આપણા જે નંબર હોય એનો કરેક્ટ નંબર એની ઉપર કોલ કરવો અને એની સાથે વાત કરવી. ઓકે, ચાલો બાપા સીતારામ. તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બને ત્યાં સુધી આગળ શેર કરજો. તમને એમ લાગે છે કે સામાન્ય વિડીયો છે, પણ તેમ છતાં આમાં મોસ્ટલી નાના માણસો જ રહી જતા હશે, તો તમે બધાને શેર કરજો શક્ય હોય તો. બાપા સીતારામ.